નમસ્તે વિદ્યાર્થી મિત્રો શ્રી સત્ય સાયલક્ષ્મી મોહન વિદ્યાલય મહુવાસી હું પટેલ હરિકતા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાનમાં બારમું પ્રકરણ ભણીશું એ પ્રકરણનું નામ છે વનસ્પતિમાં પ્રજનન તો ચાલો આપણે એ પાઠ વિશે ભણીએ તો પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરવો એ દરેક સજીવનું લક્ષણ છે અને પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરવો એ દરેક સજીવનું લક્ષણ છે તમે અગાઉ ધોરણ છ માં અભ્યાસ કરેલ છે કે પિતૃમાંથી નવા સજીવો ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રજનન કહે છે પિતૃમાંથી નવા સજીવો ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રજનન કહે છે પરંતુ વનસ્પતિ કેવી રીતે પ્રજનન કરે છે પ્રજનનના જુદા જુદા પ્રકાર છે જેનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરીશું હવે પ્રજનનના પ્રકારો તો ધોરણ છ માં તમે પુષ્પના વિવિધ ભાગોનો અભ્યાસ કરેલ છે હવે વનસ્પતિના વિવિધ ભાગોની યાદી બનાવો અને દરેકના કાર્યો લખો મોટા ભાગની વનસ્પતિ મૂળ પ્રકાંડ અને પણ ધરાવે છે તેઓને વાનસ્પતિક અંગો કહેવાય છે ચોક્કસ સમયગાળાની વૃદ્ધિ પછી વનસ્પતિમાં પુષ્પ જોવા મળે છે તમે નિહાળ્યું હશે કે આંબાને વસંત ઋતુમાં પુષ્પો આવે છે આ એ જ પુષ્પો છે જેમાંથી કેરીનું નિર્માણ થાય છે જે આપણે ઉનાળામાં માણીએ છીએ આપણે ફળ ખાઈએ છીએ અને બીજને ફેંકી દઈએ છીએ આ બીજ અંકુરણ પામીને નવા છોડનું સર્જન કરે છે આપણે કેરી ખાઈએ તો કેટલો ફેંકી દઈએ તો એ ગેટલામાંથી કલિકા નીકળે અને એમાંથી છોડ બને અને એ મોટો થઈને વૃક્ષ બને આમ વનસ્પતિમાં પુષ્પનું કાર્ય શું છે તો પુષ્પો વનસ્પતિમાં પ્રજનનનું કાર્ય કરે છે પુષ્પો એ વનસ્પતિના પ્રાજનન પ્રાજનનિક ભાગ છે પુષ્પોમાં કાં તો નર ભાગ કે માંદા ભાગ અથવા બંને નર અને માંદા ભાગ જોવા મળે છે કેટલાક પુષ્પોમાં નર ભાગ જ હોય છે તો કેટલાક પુષ્પોમાં માંદા ભાગ જ હોય છે તો કેટલાક પુષ્પોમાં બંને નર અને માંદા ભાગ જોવા મળે છે વનસ્પતિ વિવિધ રીતે તેમના બાળ છોડ ઉત્પન્ન કરે છે તે મુખ્યત્વે બે રીતોમાં વહેંચાયેલ છે પહેલું અલિંગી પ્રજનન અને બીજું લિંગી પ્રજનન તો અલિંગી પ્રજનનમાં વનસ્પતિ બીજ વિના નવો છોડ ઉત્પન્ન કરે છે અલિંગી પ્રજનન પ્રજનનમાં શું છે કે વનસ્પતિ એ બીજ વિના નવો છોડ ઉત્પન્ન કરે છે જ્યારે લિંગી પ્રજનનમાં નવો છોડ બીજમાંથી મેળવાય છે લિંગી પ્રજનનમાં નવો છોડ મેળવવો હોય તો બીજમાંથી મેળવાય છે હવે સૌ પ્રથમ આપણે અલિંગી પ્રજનન વિશે જોઈશું તો અલિંગ અલિંગી પ્રજનનમાં નવો છોડ એ બીજ કે બીજાણુમાંથી મેળવાતો નથી વાનસ્પતિક પ્રજનન તો આ એક પ્રકારનું અલિંગી પ્રજનનો જ છે વાનસ્પતિક પ્રજનન છે એ અલિંગી પ્રજનનો જ છે જેમાં નવો છોડ એ મૂળ પ્રકાંડ પર્ણ અને કલિકામાંથી ઉત્પન્ન થાય છે અહીં પ્રજનન એ વનસ્પતિના ભાગો દ્વારા થતું હોવાથી તેને વાનસ્પતિક પ્રજનન કહેવાય છે અહીં એટલે કે વાનસ્પતિક પ્રજનન કેમ કહેવાય તો એમાં પ્રજનન એ વનસ્પતિના ભાગો દ્વારા જ થાય છે તેથી એને વાનસ્પતિક પ્રજનન કહે છે હવે આપણે પ્રવૃત્તિ પહેલી કરીશું કે પ્રકાંડ દ્વારા થતી વાનસ્પતિક પ્રજનનની ક્રિયા સમજવી તો એના માટે આપણને સાધન સામગ્રી જોઈએ છે ગુલાબના છોડની ડાળી હવે પદ્ધતિ જોઈએ તો ગુલાબની ડાળીને ગાંઠથી કાપો એમાં ગાંઠ જેવી હોય છે ત્યાંથી આપણે કાપવાની છે આ ટુકડાને કલમ કહેવાય છે આ કલમને જમીનમાં દાટો તેને રોજ પાણી આપો રોજ તેની વૃદ્ધિ નોધો એટલે પહેલા દિવસે કેટલું મોટું થયું બીજા દિવસે કેટલું મોટું થયું એમ રોજ તેની વૃ કેટલી વૃદ્ધિ થાય છે કેટલો વધારો થાય છે એ નોંધવાનો છે હવે મૂળને બહાર આવતા અને પર્ણને ઊંઘતા કેટલા દિવસ લાગે છે તે નિરીક્ષણ કરી અને નોંધો આ જ પ્રવૃત્તિ મની પ્લાન્ટ એટલે કે અડુની વેલને પાણી ભરેલી કાચની બોટલમાં ઊંઘાડીને અવલોકન નોંધો તો એના પછી અવલોકન એવું મળશે કે કલમ રોપવાથી તેમાંથી વૃદ્ધિ પામે છોડ બને છે નિર્ણય કે પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજનન થઈ નવા છોડનું નિર્માણ થાય છે હવે આપણે પ્રવૃત્તિ બે કરીશું તો એમાં છે કે કલિકા દ્વારા થતી વાનસ્પતિક પ્રજનનની પ્રક્રિયા સમજવી કલિકા દ્વારા કલિકા દ્વારા થતી વાનસ્પતિક પ્રજનનની પ્રક્રિયા તો એના માટે તાજો બટાકો લેવાનો છે પદ્ધતિ છે કે એક તાજો બટાકો લો તેના પરના ચાઠા ઉપર ચાઠા આવે જોયા હશે એ ચાઠાને બિલોરી કાચ વડે જુઓ તેમાં તમને કલિકા જોવા મળે છે એને આંખ પણ કહેવાય છે આ બટાકાના થોડા ટુકડા કરો જેમાં દરેકમાં આંખ હોય છે એવા ટુકડા લેવાના છે કે જેમાં જે ઉપર આંખ જેવી રચના હોય એ હોય તેવા ટુકડા લેવાના છે હવે આ ટુકડાઓને જમીનમાં ડાંટો દરરોજ તેને પાણી આપો તેમાં થતો વિકાસ નિહાળો તો એના પછી અવલોકન મળશે કે બટાકાની આંખમાંથી અંકુરણ પામતો નવો છોડ જઈ શકાય છે એટલે તેમાંથી પીલો નીકળશે અને તે મોટો થશે નિર્ણય કે કલિકા દ્વારા વાનસ્પતિક પ્રજનનથી નવા છોડનું સર્જન થઈ શકે છે એમાંથી જે પીલો આપણે સાદી ભાષામાં એને પીલો નીકળ્યો એમ કહેવાય તેને શું કહેવાય એ પીલાને વૈજ્ઞાનિક ભાષામાં કલિકા કહેવાય તે કલિકા દ્વારા વાનસ્પતિ પ્રજનનથી નવા છોડનું સર્જન થઈ શકે છે હવે આવી જ રીતે તમે આદુ અને હડ્ઢર પણ ઊંઘાડી શકો પાનફૂટી પર્ણ અંકુરણ વનસ્પતિ એ પર્ણ કિનારી પર કલિકાઓ ધરાવે છે પાન ફૂટી આપણે એને સારી ભાષામાં એલજી કહીએ તો એમાં એની પર્ણની કિનારી પર કલિકાઓ નીકળે છે એ પાન ફૂટીમાં એની પર્ણની કિનારી એની જે કિનારી હોય ત્યાંથી કલિકાઓ કલિકાનું સર્જન થાય છે જો આ પર્ણ ભીની જમીન પર પડે તો દરેક કલિકા એ નવા છોડનું નિર્માણ કરે છે હવે આ જુઓ આ પાન ફૂટીનું પાંદડું છે તો એની કિનારી પર કલિકાનું સર્જન થાય છે તો એ દરેક જગ્યાએ જે કલિકાનું સર્જન થાય એ ત્યાં નવો છોડ બનશે હવે કેટલીક વનસ્પતિઓના મૂળ પણ નવો છોડ ઉત્પન્ન કરે છે સક્કરિયું અને ડહાલિયા તેના ઉદાહરણ છે એટલે કે વનસ્પતિના મૂળ મૂળ છે એ પણ નવો છોડ ઉત્પન્ન કરે છે એના ઉદાહરણ છે સક્કરિયો અને ડહાલિયા આપણે યાદ રાખવાનું છે હવે ઠોર જેવી વનસ્પતિમાં તેનો અમુક ભાગ મુખ્ય વનસ્પતિ છોડથી જુદો પડે છે ત્યારે તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરે છે થોર જોયું હશે કાંટાવાળું હોય આપણે ફાફ ફાફડા ઠોર કહીએ ને એ ઠોર દરેક છૂટો પડેલો ભાગ એ નવા છોડનું સર્જન કરે છે ફાફડા ઠોરમાં છૂટો પડેલો કોઈ પણ આપણે ભાગ છૂટો પાડીએ તો એમાં એ નવા છોડનું સર્જન કરે છે હવે વાનસ્પતિક પ્રજનન દ્વારા ઊંઘતી વનસ્પતિ ઊંઘવા માટે ખૂબ જ ઓછો સમય લે છે વાનસ્પતિક પ્રજનન દ્વારા જે ઊંઘતી વનસ્પતિ છે એ મોટી થવા માટે ખૂબ જ ઓછો સમય લે છે અને બીજમાંથી ઊંઘતી વનસ્પતિ કરતાં તેમાં ફૂલો અને ફળો ખૂબ જ ઝડપથી આવે છે એટલે બીજમાંથી ઊંઘતી વનસ્પતિ એના કરતાં આ વાનસ્પતિક પ્રજનન દ્વારા ઊંઘતી વનસ્પતિમાં ફૂલો અને ફળો ખૂબ ઝડપથી આવે છે તેઓ એક જ પિતૃ છોડમાંથી ઉત્પન્ન થતા હોવાથી એટલે કે વાનસ્પતિક પ્રજનનમાં એ એક જ પિતૃ છોડમાંથી ઉત્પન્ન થતા હોવાથી નવો છોડ અદ્દલ એટલે કે એકદમ એના પિતા પિતૃ જેવો જ એના પિતૃ જેવો જ જોવા મળે છે આ પ્રકરણમાં આગળ જતાં તમે અભ્યાસ કરશો કે લિંગી પ્રજનન દ્વારા ઉદભવતો છોડ એ બંને છોડના લક્ષણો ધરાવે છે લિંગી પ્રજનન દ્વારા ઉદ્ભવતો નવો છોડ એ બંને છોડના લક્ષણો ધરાવે છે વનસ્પતિ લિંગી પ્રજનન દ્વારા વનસ્પતિ લિંગી પ્રજનન દ્વારા બીજ ઉત્પન્ન કરે છે વનસ્પતિ છે એ લિંગી પ્રજનન દ્વારા બીજ ઉત્પન્ન કરે છે હવે કલિકા સર્જન તો તમે અગાઉ અભ્યાસ કરી ગયા છો કે ઈસ્ટ જેવા નાના સજીવો માત્ર સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જ જોઈ શકાય છે તેઓને જો પૂરતા પ્રમાણમાં પોષક તત્વો આપવામાં આવે તો તેઓ વૃદ્ધિ પામે છે એટલે કે વૃદ્ધિ એટલે કે વધારો થવો અને અમુક કલાકે બહુગુણિત થાય છે યાદ રાખો ઈષ્ટ એ એક કોશી સજીવ છે ઈષ્ટ કેવું સજીવ છે એક કોશી ચાલો જોઈએ તે કેવી રીતે પ્રજનન કરે છે તો એના માટે આપણે પ્રવૃત્તિ ત્રણ કરીશું કે ઇષ્ટમાં કલિકા સજન દ્વારા થતું અલિંગી પ્રજનન સમજવું એના માટે સાધન સામગ્રીમાં જોઈશે ઈષ્ટ પાવડર ખાંડ પાણી ભરેલું વાસણ કાચની સ્ટા સ્લાઇડ અને સૂક્ષ્મદર્શક યંત્ર હવે એના એનામાં પદ્ધતિ છે કે એક ચપટી ઈષ્ટ લો અને તેને પાણી ભરેલા વાસણમાં મૂકો તેમાં એક ચમચી ખાંડ ઉમેરી તેને હલાવીને દ્રાવ્ય કરો તેને ઓરડાની હુપાડી જગ્યામાં મૂકો એક કલાક પછી કાચની સ્લાઇડ પર આ દ્રાવણનું એક ટીપું મૂકો અને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી નિહાળો તમને શું જોવા મળે છે તો એનું અવલોકન છે કે ઈષ્ટના નવા સર્જાયેલા કોષો જોવા મળે છે શું જોવા મળે છે ઈષ્ટના નવા સર્જાયેલા કોષો જોવા મળે છે કેટલાકમાં કલિકા વિકસતી જોવા મળે છે નિર્ણય કે ઈષ્ટમાં સર્જન દ્વારા પ્રજનન થાય છે ઈષ્ટમાં સર્જન દ્વારા પ્રજનન થાય છે હવે આગળ અવખંડન પહેલાં સર્જન જોયું હવે અવખંડન તો તમે તળાવમાં અથવા સ્થિર પાણીમાં લીલો ચીકણો જથ્થો જોયો હશે તે શું છે તો લીલ છે જ્યારે પાણી અને પૂરતા પોષક તત્વો મળી રહે છે ત્યારે લીલ ઊંઘે છે અને વિખંડન દ્વારા ખૂબ જ ઝડપથી બહુ ગુણિત થાય છે એટલે એમાં લીલમાં ખૂબ વધારો થઈ જાય છે અને આંખે પથરાઈ જાય છે લીલનો તંતુ બે કે તેથી વધુ ટુકડાઓમાં તૂટે છે આ તંતુઓ કે ટુકડાઓ નવા વ્યક્તિગત તંતુ તરીકે વર્તે છે આ પ્રક્રિયા ચાલુ રહે છે અને ટૂંકા સમયગાળામાં વિશાળ વિસ્તારને આંખો ઢાંકી દે છે એમાં લીલનું ઉદાહરણ છે સ્પાયરો ગાયરા સ્પાયરો ગાયરા એ એક પ્રકારની લીલ છે એમાં અવખંડન જોવા મળે છે અહીં જુઓ આખી લીલનો એક ટુકડો લીધો છે તેના બે ભાગ પડે છે આ રીતે સતત એ દરેકના ફરી એના બે ટુકડા થશે એમાંથી ફરી એક ટુકડા એમ કરીને આખી લીલ એ વિસ્તારને ઢાંકી દે છે બધે પથરાઈ જાય છે એટલે આખા વિસ્તારને એ ઢાંકી દે છે હવે બીજાણું સર્જન તો પ્રકરણ એકમાં તમે શીખ્યા કે હવામાં હાજર બીજાણુઓ દ્વારા બ્રેડના ટુકડા પર ફૂગ ઊંઘી નીકળે છે તમે બ્રેડમાં થોડું પાણી નાખીને એમ જ મૂકી રાખશો તો થોડા એક બે દિવસમાં તો એમાં ફૂગ ઊંઘી નીકળે નીકળતી હોય છે એમાં ફૂગ ઊંઘી નીકળશે તો અહીં ફૂગમાં જોઈએ તો આને બીજાણુધાની કહેવાય નીચે કવચ જાળ હોય છે અને આ બીજાણુ જુઓ નાના નાના બીજાણું હોય છે તો ફૂગમાં બીજાણુ સર્જન દ્વારા પ્રજનન થાય છે હવે હંસરાજ એનું બીજું નામ છે નેફ્રોલેપિસમાં બીજાણુ સર્જન દ્વારા પ્રજનન થાય છે એટલે હંસરાજમાં પણ બીજાણુ સર્જન હંસના હંસરાજ એ વનસ્પતિ છે તો એમાં બીજાણુ સર્જન દ્વારા પ્રજનન થાય છે પ્રવૃત્તિ એક પોઈન્ટ બે ફરીથી કરો બ્રેડના ટુકડા પર કપાસ જેવા તાંતણા જોઈ શકાય છે જ્યારે બીજાણુ મુક્ત થઈને તે હવામાં તરતા રહે છે તે ખૂબ જ હલકા હોવાથી ખૂબ જ લાંબુ અંતર કાપી શકે છે બીજાણું અલિંગી પ્રજનન અંગ છે બીજા એ અલિંગી પ્રજનન અંગ છે દરેક બીજા સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે જે ઊંચા તાપમાન અને ઓછા ભેજમાં પણ ટકી રહે છે તેથી તેઓ લાંબા સમય સુધી અસ્તિત્વ ધરાવે છે જ્યારે અનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય ત્યારે બીજાણું અંકુરણ પામે છે અને એક નવા સજીવ તરીકે વિકસે છે મોશ અને હંસરાજ વગેરે પણ બીજાણુ દ્વારા પ્રજનન ક્રિયા કરે છે આપણે યાદ રાખવાનું છે કે મો અને હંરાજ એ બીજાણુ દ્વારા પ્રજનન કરે છે એક વાક્યમાં પૂછાઈ શકે પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એના પછીનું એના પછીના વિડીયોમાં જોઈશું તમારે લેસનમાં આ પાંચ પ્રશ્નોના જવાબ લખવાના છે ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ